વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક ગજેરા આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરેલું છું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા સેશનની અંદર આપણે ભાષા આધારિત જે ખેલ હતો બરાબર છે નફા ખોટ અંદર જે ભાષા આધારિત જે પ્રશ્ન પૂછાય છે એના આપણે બેઝિક કોન્સેપ્ટની ચર્ચા કરેલી હતી અને ત્યાર પછી એક બીજો આપણે કોન્સેપ્ટ શીખ્યો તો કંઈ વસ્તુને બરાબર કરવી બરાબર છે વસ્તુને બરાબર કરવી એનો એક આપણે કોન્સેપ્ટ શીખ્યો તો અને ત્યાર પછી આજના સેશનની અંદર એના રિલેટેડ આપણે દાખલાની ચર્ચા કરવાની છે જુઓ પહેલો પ્રશ્ન શું કહે છે તો કે એક દુકાનદાર દસ રૂપિયામાં અગિયાર બોલપેન ખરીદીને અગિયાર રૂપિયામાં દસ બોલપેન વેચે તો તેને કેટલા ટકા નફો થશે તો જો શું કીધું છે તો કે ભાઈ દસ રૂપિયામાં કેટલી બોલપેન ખરીદે છે તો કે અગિયાર બોલપેન ખરીદે છે તો એની મૂળ કિંમત કેટલી થઈ ગઈ તો કે ભાઈ અગિયાર બોલપેન છે એ કેટલા રૂપિયામાં ખરીદે છે તો અગિયાર બોલપેન દસ રૂપિયામાં ખરીદે છે હવે શું કહે છે તો કે ભાઈ અગિયાર રૂપિયામાં કેટલી બોલપેન વેચે છે તો કે દસ બોલપેન વેચે છે એટલે વેચાણ કિંમત કેટલી થઈ જશે તો કે ભાઈ દસ બોલપેન છે એ કેટલા રૂપિયામાં વેચે છે તો કે અગિયાર રૂપિયામાં વેચે છે હવે આપણે છેલ્લા સેશનની અંદર એક વસ્તુ મેં તમને કીધી હતી કે હંમેશા કોને બરાબર કરવી તો હંમેશા વસ્તુને બરાબર કરવી બરાબર જ આપણે છેલ્લા સેશનની અંદર ચર્ચા કરી હતી કે હંમેશા કોને બરાબર કરવી તો હંમેશા વસ્તુને બરાબર કરવી તો જો અહીંયા દસ છે હું શું કરીશ તો કે ઉપરની બાજુએ દસ વડે ગુણી દઈશ અને અહીંયા અગિયાર છે એને શું કરીશ નીચેની બાજુએ અગિયાર વડે ગુણી દઈશ તો નવી મૂળ કિંમત શું થશે તો જુઓ દસ ગુણ્યા અગિયાર એટલે એકસો ને દસ અને અહીંયા કેટલા થશે દસ ગુણ્યા દસ એટલે થશે સો રૂપિયા અને વેચાણ કિંમત કેટલી થશે તો જો વેચાણ કિંમત કરશો તો કેટલા થશે તો દસ અને એટલે રૂપિયા જો હવે બે બાજુ વસ્તુ સરખી થઈ ગઈ બરાબર છે બંને બાજુ એ શું થયું તો કે વસ્તુ સરખી થઈ ગઈ અને દસ અને અગિયાર શું કામ ગણ્યા તો કે દસ અને અગિયાર ગુણવાથી બે બાજુ વસ્તુ શું થઈ જાય છે તો બંને બાજુ વસ્તુ સરખી થઈ જાય છે વસ્તુ સરખી થઈ ગઈ એટલે હવે આપણે નફો કે ખોટ ગોતી શકશી તો જો મૂળ કિંમત એની કેટલી હતી તો કે મૂળ કિંમત એની રૂપિયા હતી વેચાણ કિંમત કેટલી છે તો કે વેચાણ એકસો એકવીસ છે એનો મતલબ એવો કેટલો વધારો થયો તો એકવીસ રૂપિયાનો વધારો થયો એટલે નફો કેટલો થશે તો કે એકવીસ રૂપિયા ભાઈ મૂળ કિંમત કેટલી છે તો કે મૂળ કિંમત મારી પાસે છે સો ગુણ્યા ટકાવારી જોતી હોય તો ગુણ્યા કેટલા કરવા પડશે સો છેદ ઉડાડશો એટલે કેટલા થશે સો સો ઉડી ગયા તો જવાબ આવ્યો એકવીસ ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન શું રાખવાનું તો જે વસ્તુ છે ને એ વસ્તુને આપણે સરખી કરવાની વસ્તુ સરખી થઈ ગયા પછી આપણને મૂળ કિંમત અને વેચાણ કિંમત ઉપરથી આપણને નફો છે કે ખોટ એ ખબર પડી જશે અને બીજી વસ્તુ એ કે નફા કે ખોટની ટકાવારી પણ આપણે ખબર પડી જશે જો બીજો દાખલો શું કહે છે તો કે શોભા છે એ પાંચ રૂપિયાની છ પેન ખરીદે છે અને ગીતાને કેટલા તો કે છ રૂપિયાની પાંચ પેન વેચે છે તો કે નફો થાય કે ખોટ કેટલા ટકા તો જુઓ મને શું કીધું છે તો કે શોભા જે શોભા શું કરે છે તો કે ભાઈ શોભા કેટલા તો કે પાંચ રૂપિયાની છ પેન ખરીદે છે બરાબર છે તો એની મૂળ કિંમત કેટલી થશે તો કે ભાઈ છ પેન છે એ કેટલા રૂપિયામાં ખરીદે છે તો કે પાંચ રૂપિયામાં હવે શું કહે છે તો કે છ રૂપિયાની પેન વેચે છે કેટલી તો કે પાંચ પેન છ રૂપિયામાં વેચે છે તો વેચાણ કિંમત કેટલી થઈ જશે તો પાંચ પેન છે એ કેટલા રૂપિયામાં વેચે છે તો કે છ રૂપિયામાં વેચે છે તો આપણો મેઇન નિયમ શું હતો તો કે વસ્તુને બરાબર કરવી તો નીચે પાંચ છે તો હું શું કરીશ ઉપર પાંચ વડે ગુણી દઈશ ઉપર છ હતા એને શું કરીશ નીચે છ વડે ગુણી દઈશ હવે પાંચ વડે ગુણશો તો કેટલા થશે તો કે ભાઈ મૂળ કિંમત ત્રીસ પેનની કેટલી થઈ ગઈ તો ત્રીસ પેનની કિંમત થઈ ગઈ પચીસ રૂપિયા અને છ ગુણા પાંચ એટલે વેચાણ કિંમત કેટલી થશે તો કે ત્રીસ પેનની વેચાણ કિંમત થઈ ગઈ છાંયે છાંયે છત્રીસ રૂપિયા જો હવે બે બાજુ શું થઈ ગઈ તો બંને બાજુએ વસ્તુ મને સરખી મળી ગઈ તો હવે નક્કી કરો તો નફો છે કે ખોટ તો જો પચીસ રૂપિયાની મૂળ કિંમત હતી છત્રીસ રૂપિયામાં વેચી એનો મતલબ એવો નફો થયો એટલે ખોટવાળા તો શું થયા તો કે ખોટવાળા તો ઓપ્શન નીકળી ગયા હવે આપણી પાસે બેચો કયા તો નફાવાળા ઓપ્શન બચાવ તો જો નફો કેટલા રૂપિયાનો થાય તો કે પચીસ માંથી છત્રીસ એટલે અગિયાર રૂપિયાનો વધારો થયો એટલે નફો અગિયાર રૂપિયાનો થયો કોની સાપેક્ષે તો આપણે કીધું હતું કે નફો કે ખોટ હોય તો હંમેશા મૂળ કિંમતની સાપેક્ષે નીકળે તો મૂળ કિંમત કેટલી છે તો કે પચીસ ગુણ્યા કેટલા ટકાવારી જોતી હોય તો ગુણ્યા સો છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો જો પચીસ ચોકુ ને સો જવાબ આવશે નફો થશે તો નફો થશે કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર અંદર ત્યાર પછીનો દાખલો શું કે છે તો કે જો એક વેપારી છ નંગ દસ રૂપિયાના ભાવે ખરીદે છે કેરી બરાબર છે અને ચાર નંગ છ રૂપિયાના ભાવે વેચે છે તો કેટલા ટકા નફો કહે કે ખોટ થાય તો જો શું કરે છે તો કે ભાઈ છ રૂપિયામાં વેચે છે તો કે દસ રૂપિયાના ભાવે ખરીદે છે રૂપિયાના ભાવે વેચે છે તો ચાર નંગ કેટલા રૂપિયાના ભાવે વેચશે તો કે છ રૂપિયાના ભાવે વેચશે હવે શું કરીશ તો કે જો બંનેની અંદર મારે વસ્તુ સરખી કરવી હોય તો હું શું કરીશ તો જો અહીંયા છ ને કેટલા વડે ગુણીસ તો છ ને હું ગુણીશ બે વડે અને ચાર ને કેટલા વડે ગુણીશ ત્રણ વડે શું કામ તો કે જો બે વડે ગુણીશ એટલે ન્યાય મને બાર મળશે અને અહીંયા ત્રણ વડે ગુણીશ એટલે ત્યાં કેટલા મળશે બાર અને એવું ન કરવું હોય તો તમે ડાયરેક્ટ એ રીતે પણ તમે યાદ રાખી શકો કે ભાઈ ઉપરની સંખ્યા હતી અને નીચે વડે ગુણી દેવાની નીચેની સંખ્યા હતી અને કેના વડે ગુણી દેવાની ઉપરની સંખ્યા વડે બરાબર એમ કરી શકો બરાબર છે તો આપણે એ કન્સેપ્ટના આધારે ચાલીએ એટલે આપણે વધારે કંઈ યાદ ન રાખવું પડે

ચાલીસ રૂપિયાની મૂળ કિંમત હતી વેચાણ કિંમત કેટલી છે છત્રીસ એનો મતલબ એવો મૂળ કિંમત વધારે છે ચાર રૂપિયાની ખોટ ગઈ કોની સાપેક્ષે તો હંમેશા મૂળ કિંમતની સાપેક્ષે મળે ગુણા કેટલા તો કે સો એક ઝીરો એક ઝીરો ઉડી ગયા ચાર ચાર ઉડી ગયા જવાબ આવ્યો દસ ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછી શું છે તો જો સાઠ રૂપિયામાં પિસ્તાલીસ નારંગી વેચતા વીસ ટકા ખોટ જાય છે તો એકસો બાર રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી વીસ ટકા નફો થાય તો જો આ પ્રકારના પ્રશ્નોને કેમ સોલ્વ કરવાના તો આની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની કે રૂપિયાના છેદમાં કોન્ટિટી એટલે કે નંગ અથવા તો વસ્તુ બરાબર છે રૂપિયાના છેદમાં નંગ બરાબર શું લખવાનું નફો હોય કે ખોટ બરાબર છે નફો હોય કે ખોટ આના માટે તમારે એવું યાદ રાખવાનું જ્યારે તમને એવું કહે કે ભાઈ સાઠ રૂપિયામાં આટલી વસ્તુ વેચતા ખોટ થાય કે નફો તો આટલી રૂપિયામાં કેટલી વસ્તુ વેચવી જોઈએ કે આટલો નફો થાય બરાબર છે આ પ્રકારની પેટર્નનો દાખલો હોય તો તમારે શું કરવાનો તો કે એક વસ્તુ યાદ રાખવાની કે રૂપિયાના છેદમાં નંગ અથવા તો વસ્તુ બરાબર નફો કે ખોટ બરાબર છે જો કેવી રીતના દાખલો ગણવાનો તો સમજો ખાસ મને શું કીધું તો કે ભાઈ સાઠ રૂપિયામાં કેટલી વસ્તુ તો કે પિસ્તાલીસ નારંગી વેચે છે તો રૂપિયાના છેદમાં આપણે શું કીધું વસ્તુ બરાબર નફો કે ખોટ તો ખોટ કેટલી છે વીસ ટકાની ખોટ હોય એટલે કેટલા મળશે તો કે એસી મળશે કારણ કે સોના વીસ ટકા એટલે કેટલા થશે સોના વીસ ટકા એટલે સો વીસ થઈ ગયા અને સો માંથી ખોટ બાદ કરશો એટલે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ તો કે એસી રૂપિયા વેચાણ કિંમત થઈ ગઈ બરાબર છે વેચાણ કિંમત કેટલી થઈ ગઈ તો કે એસી રૂપિયા વેચાણ કિંમત થઈ ગઈ હવે શું થશે તો જુઓ હવે શું કીધું તો કે એકસો બારમાં કેટલી નારંગી વેચવી જોઈએ તો કે ભાઈ એકસો બાર કેટલી નારંગી વેચવી જોઈએ એટલે કે વસ્તુ મને ખબર નથી એટલે મેં શું કરી દીધું એક્સ ધારી લીધું તો શું થાય તો કે વીસ ટકા નફો થયો એટલે એકસો વીસ કારણ કે સોના વીસ ટકા શું થશે તો કે સોના વીસ ટકા વીસ થશે એટલે મૂળ કિંમતમાં વીસ ઉમેરશો એટલે જવાબ કેટલો આવશે એકસો વીસ બરાબર છે એટલે નફો તમને મળી ગયો એકસો વીસ હવે શું કરવાનું તો કે ચોકડી ગુણાકાર કરવાનો બરાબર છે હવે શું કરવાનું તો કે ચોકડી ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો જો સાહીઠ ના છેદમાં પિસ્તાલીસ ગુણ્યા કેટલા થશે એકસો એ કોના બરાબર હશે તો એસી ગુણ્યા એકસો બાર છેદ માં હવે છેદ ઉડાસો એટલે કેટલા થશે તો જો પંદર ચોકને ને સાહીઠ પંદર તેરી પિસ્તાલીસ અહીંયા છેદ ઉડાસો એટલે કેટલા થશે ચાલીસ થશે અહીંયા છેદ ઉડાસો લે કેટલા થશે બે થશે અહીંયા છેદ ઉડાસો એટલે બે થશે અહીંયા છેદ ઉડાસો એટલે કેટલા થશે છપ્પન તો અહીંયા કાંઈ બચ્યું ને એટલે એક બરાબર છપ્પનના છેદમાં એક્સ એક્સની કિંમત કેટલી મળી ગઈ મને છપ્પન નારંગી કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એની ની અંદર ફરીથી એકવાર દાખલો સમજો મેઇન વસ્તુ તમારે શું યાદ રાખવાની તો કે રૂપિયાના છેદમાં વસ્તુ બરાબર નફો કે ખોટ બરાબર છે રૂપિયાના છેદમાં વસ્તુ બરાબર નખો કે ખોટ આટલી વસ્તુ યાદ રાખવાની દાખલો ગણશી તો જો પેલી વખત શું છે પિસ્તાલીસ નારંગી વેચે છે ત્યારે એને શું થાય છે તો કે ત્યારે વીસ ટકા ખોટ જાય છે તો રૂપિયાના છેદ વસ્તુ બરાબર વીસ ટકા ખોટ ગઈ તો વેચાણ કિંમત કેટલી હશે એસી રૂપિયા હશે હવે એવું કહે છે કે એકસો બાર રૂપિયામાં કેટલી વસ્તુ વેચવી જોઈએ તો રૂપિયાના છેદમાં વસ્તુ ખબર નથી એટલે એક્સ બરાબર વીસ ટકા નફો થયો એટલે કેટલા થશે એકસો ને વીસ હવે શું કરવાનું તો કે ચોકડી ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર કરશો એટલે શું થશે તો જો એસી ગુણા એકસો બાર છેદમાં એક્સ બરાબર અહીંથી ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે એકસો વીસ ગુણ્યા સાઠ છેદમાં પિસ્તાલીસ હવે ખાલી છેદ જ ઉડાડવાના છે જો છેદ ઉડાસોલ કેટલા થશે તો કે પંદર તેરી પિસ્તાલીસ પંદર ચોક ને સાહીઠ અહીંયા છેદ ઉડાસો કેટલા થશે તો કે ચાલીસ દૂને એસી પાછા છેદ ઉડાસોલે કેટલા થશે તો કે બે દૂને ચાર અને એકસો બાર ભાગ્યા બે કરશો એટલે જવાબ આવશે છપ્પન એક્સ બરાબર કેટલા થઈ ગયા તો કે છપ્પન નારંગી વેચવી જોઈએ બરાબર છે છપ્પન નારંગી વેચશે એટલે કેટલા ટકા નફો થશે તો કે વીસ ટકા નફો થશે ત્યાર પછી જો એવો જ પ્રશ્ન છે કે ભાઈ રૂપિયા એકસો એસી માં છત્રીસ નારંગી વેચતા દસ ટકા ખોટ જાય જો વીસ ટકા નફો કમાવો હોય તો સાઠ રૂપિયામાં કેટલી નારંગી વેચવી પડે તો જો સૂત્ર શું હતું આપણું તો કે રૂપિયાના છેદમાં વસ્તુ બરાબર દસ ટકા ખોટ ગઈ એટલે વેચાણ કિંમત કેટલી થઈ જશે નેવું થઈ જશે હવે એવું કે છે કે વીસ ટકા નફો કમાવો હોય તો વીસ ટકા નફો કમાવો એટલે કેટલા થશે એકસો ને વીસ સાહીઠ રૂપિયામાં કેટલી વસ્તુ વેચવી પડે તો કે જો રૂપિયાના છેદમાં વસ્તુ બરાબર છે વસ્તુ ખબર નથી એટલે એક્સ પછીનું સ્ટેપ આપણે શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો તો કે ચોકડી ગુણાકાર કરવાનો તો જો ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે સાઠ ગુણ્યા નેવું છેદમાં એક્સ બરાબર અહીંયા ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ એકસો એસી ગુણા એકસો વીસ છેદમાં કેટલા થશે તો કે છત્રીસ આવું જો હું છેદ ઉડાડું છું તો ઉંયા જ એક ઝીરો એક જીરો ઉડી ગયા અહીંયા છેદ ઉડાસો એટલે કેટલા થશે તો કે બાર તેરીને છત્રીસ અહીંયા છેદ ઉડાસો એટલે કેટલા થશે સાઈઠ થશે સાઠ સાઠ ઉડી ગયા તો એક્સની કિંમત કેટલી મળી તો એક્સની કિંમત મને મળી નવ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડીની અંદર ફરીથી એકવાર દાખલો સમજો શું કામે કારણ કે આ પ્રકારના દાખલા અત્યારે ટ્રેન્ડિંગ છે બરાબર છે આ પ્રકારના દાખલા અત્યારે નફો ખોટમાં પૂછે છે બરાબર છે એટલે આપણે ક્યાંય લાંબી રીતથી ગણતરી કરશું નહીં ડાયરેક્ટ શું કરશું તો કે આપણે એક જ સૂત્ર યાદ રાખશું કયું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તો કે રૂપિયાના છેદમાં વસ્તુ બરાબર નફો કે ખોટ તો જો રૂપિયા કેટલા છે તો કે પેલી વખત રૂપિયા એકસો એસી હતા ભાઈ ગા વસ્તુ કેટલી છે તો કે છત્રીસ છે ત્યારે દસ ટકા ખોટ ગઈ એટલે વેચાણ કિંમત કેટલી હશે વિદ્યાર્થી મિત્રો તો કે નેવું હશે હવે એવું કે છે કે વીસ ટકા નફો કમાવો હોય તો શું થશે એકસો થશે તો કેટલી વસ્તુ રૂપિયા જોઈએ ચોકડી ગુણાકાર કરવાનો તો જો ચોકડી ગુણાકાર કરશો એટલે શું થશે તો કે સાઠ ગુણ્યા નેવું ના છેદમાં એક્સ અહીંયા ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ એકસો એસી ગુણ્યા એકસો વીસ છેદમાં કેટલા થશે છત્રીસ હવે છેદ ઉડાડતા આવડવા જોઈએ બરાબર છે છેદ ઉડાડશો એટલે શું થશે તો કે ઝીરો 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 જીરો ઉડી ગયા અહીંયા થશે બાર તેરીને છત્રીસ અહીંયા છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો કે સાઠ તેરી એકસો ને એસી બંને બાજુથી સાઠ સાઠ ઉડી ગયા તો એક્સને સામેની બાજુ જવા દેશો એક્સ બરાબર કેટલો આવશે નવ નારંગી બરાબર છે કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર ડીની અંદર ત્યાર પછીનો પ્રશ્ન શું કે છે તો કે જો એક વેપારી પિસ્તાલીસ નારંગી ચાલીસ રૂપિયામાં વેચતા વીસ ટકા ખોટ જાય તો વીસ ટકા નફો લેતા ચોવીસ રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ તો જો આપણે શું હતું વસ્તુ બરાબર આપણું સૂત્ર શું હતું તો કે ભાઈ રૂપિયાના છેદમાં વસ્તુ તો રૂપિયા મારી પાસે ચાલીસ છે વસ્તુ કેટલી છે તો કે પિસ્તાલીસ એના બરાબર વસ્તુ વેચતા કેટલી તો કે વીસ ટકા ખોટ ગઈ તો વસ્તુ વેચી કેટલી હશે તો એસી ટકામાં હવે શું છે બીજું સ્ટેપ તો કે બીજા સ્ટેપમાં તમને એવું કીધું છે કે વીસ ટકા નફો લેવો હોય તો વીસ ટકા નફો એટલે કેટલા થશે એકસો વીસ તો ચોવીસ રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ તો સૂત્ર શું હતું તો કે ભાઈ રૂપિયાના છેદમાં વસ્તુ ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલા થશે તો કે ભાઈ ચોવીસ ગુણ્યા એસી છેદમાં એક્સ બરાબર અહીંયા ચોકડી ગુણાકાર કરશો તો કેટલા થશે તો કે ભાઈ ચાલીસ ગુણા એકસો વીસ છેદમાં પિસ્તાલીસ હવે છેદ ઉડાડો કેટલા થશે તો જો અહીંયા છેદ ઉડાડસો એટલે એક ઝીરો એક ઝીરો ઉડી ગયા બરાબર છે ને કા આ ડાયરેક્ટ અહીંથી ચાલીસ દૂને કેટલા થશે તો કે ચાલીસ દૂને એંસી થઈ ગયા બરાબર અહીંયા છેદ ઉડાડસો એટલે કેટલા થશે તો કે જો નવ પંચા ને પિસ્તાલીસ અહીંયા ચોવીસ એટલે ઉડી જશે કારણ કે ચોવીસ પંચા કેટલા થશે એકસોને વીસ ચોવીસ ચોવીસ ઉડી ગયા તો એકસ સામેની બાજુ જશે તો એ સામેની બાજુ જશે એટલે નવ ગુણ્યા બે એટલે જવાબ આવશે અઢાર નારંગી કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બીની અંદર ફરીથી એકવાર રૂપ જુઓ ખાસ સાદુપ જ તમારે જોવાનું છે બરાબર છે જો સાદુરૂપની અંદર છેદ ઉદાડતા ન આવડવા તો જવાબ નહીં આવે બરાબર છે ફરીથી એકવાર દાખલો સમજો મને શું કીધું હતું તો કે ભાઈ મને એવું કીધું હતું કે ભાઈ પિસ્તાલીસ નારંગી કેટલામાં વેચવાની છે તો કે ચાલીસ રૂપિયામાં તો આપણું સૂત્ર હતું કે ભાઈ રૂપિયાના છેદમાં વસ્તુ બરાબર નખો કે ખોટ તો વીસ ટકા ખોટ ગઈ તો વેચું કેટલામાં હશે એસી રૂપિયામાં હવે એવું કહે છે વીસ ટકા નફો મેળવો છે એટલે એકસો વીસ થઈ જશે તો ચોવીસ રૂપિયામાં કેટલી વસ્તુ વેચવી જોઈએ તો કે ચોવીસ રૂપિયામાં વસ્તુ ખબર નથી એટલે એક્સ હવે ચોકડી ગુણાકાર કરશો એટલે શું થશે તો કે ચોવીસ ગુણ્યા એસી છેદમાં કેટલા થઈ ગયા એક્સ બરાબર અહીંયા ચોકડી ગુણાકાર કરશો તો એકસો વીસ ગુણ્યા ચાલીસ ભાઈ ગા પિસ્તાલીસ હવે જો ડાયરેક્ટ અહીંયા છેદ ઉડે છે કે ભાઈ ચાલીસ દૂને કેટલા થઈ ગયા એસી હવે અહીંયા નવ પંચા પિસ્તાલીસ ને ચોવીસ પંચા એકસો ચોવીસ ચોવીસ ઉડી ગયા તો એક્સ બરાબર શું થશે તો એક્સ બરાબર થઈ ગયા નવ ગુણ્યા બે અને નવ ગુણ્યા બે એટલે કેટલા થશે અઢાર કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જેવો શું કહે છે તો કે ભાઈ આઠ પેનની વેચાણ કિંમત કિંમતે બાર પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો થાય જુઓ ભાષા આધારિત જ ખેલ છે બરાબર છે ને આવા પ્રશ્નની આપણે ચર્ચા કરેલી જ છે શું કહે છે ભાષા તો કે ભાઈ આઠ પેનની વેચાણ કિંમત તો તો વેચાણ કિંમત 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 કોના બરાબર 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 છે 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 મૂળ મૂળ જે પ્રશ્નમાં ભાષા કીધી છે એનો જ મેં ઉપયોગ કર્યો છે મને એવું કીધું આઠ પેનની વેચાણ કિંમત તો આઠ પેન ની વેચાણ કિંમતને મેં સેલિંગ પ્રાઇઝ લખ્યું છે બરાબર છે વેચાણ કિંમતને મેં શું લખ્યું છે તો કે સેલિંગ પ્રાઇઝ લખ્યું છે હવે કે છે કે બાર પેનની મૂળ કિંમત જેટલી છે તો બાર પેનની મૂળ કિંમત એટલે કોસ્ટ પ્રાઇઝ અને આપણે કીધું તો હંમેશા કેનો ગુણોત્તર મેળવશે આની અંદર તો હંમેશા એસપી અપોન સીપીનો ગુણોત્તર મેળવશે એટલે કે વેચાણ કિંમત અપોન મૂળ કિંમતનો ગુણોત્તર મેળવશે તો જો અહીંયા એસપી તો છે હું શું કરીશ તો કે સીપી ને નીચે લઈ આવીશ એટલે મૂળ કિંમત નીચે આવી ગઈ તો અહીંયા જવાબમાં કોણ આવશે બારના છેદમાં આઠ હવે છેદ ઉડાડશો એટલે કેટલા થશે તો કે ચાર તેરીને બાર અહીંયા ચાર દુ ને આઠ એસપી સીપીનો ગુણોત્તર મળી ગયો કેટલો ત્રણ તો આપણી મૂળ કિંમત કેટલી છે તો મૂળ કિંમત છે કેટલાનો વધારો 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 થયો થયો આ નફો સૂચવે છે બરાબર છે વધારો શું સૂચવે છે તો વધારો તમને નફો સૂચવે છે ગુણ્યા કેટલા થશે સો એક ભાગ્યા બે અપૂર્ણાંકમાં એટલે જવાબ આવશે પચાસ ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન શું છે તો કે જો વસ્તુની મૂળ કિંમત એ પચાસ વસ્તુની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે નુકસાનની ટકાવારી શોધો તો જો ઓગણસાઠ વસ્તુની શું કીધી છે તો કે વસ્તુની મૂળ કિંમત એટલે સીપી થઈ ગઈ એ કોના બરાબર છે તો પચાસ વસ્તુની વેચાણ કિંમત બરાબર છે એટલે પચાસ વસ્તુની વેચાણ કિંમત બરાબર છે બરાબર છે મને જે પ્રશ્નમાં કે છે એ પ્રમાણે હું દાખલો ગણું છું મને એવું કીધું કે ઓગણસાઠ વસ્તુની મૂળ કિંમત છે એસપી સીપીનો તો સીપી ને નીચે જવા દેશો એટલે શું થશે તો કે ભાઈ એસપી અપોન સીપી આ બાજુ શું થશે તો કે ઓગણ સિત્તેરના છેદમાં પચાસ તો જુઓ તો આપણી મૂળ કિંમત કેટલી છે તો કે મૂળ કિંમત પચાસ છે હવે તો કે જો પચાસમાંથી ઓગણ સિત્તેર એટલે શું થયો તો ઓગણીસનો વધારો થયો ઓગણીસનો વધારો થયો એટલે શું થશે નફો થશે તો ખોટ વાળા તો શું થયા ઓપ્શન તો નીકળી ગયા બરાબર ઓગણીસ નો વધારો થયો એટલે શું થયો તો કે નફો થયો એટલે ખોટ વાળા ઓપ્શન નીકળી ગયા ટકાવારી જોતી હોય તો ગુણા સો છેદ ઉડાસો એટલે કેટલા થશે તો કે પચાસ દુ ને સો જવાબ આવ્યો ઓગણીસ દુ ને આડત્રીસ ટકા નફો કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર એ ની અંદર જોજો ખાસ અહીંયા પચાસ થી ઓગણ એટલે વધારો દેખાડે છે શું દેખાડે છે વધારો બરાબર છે ને વધારો એટલે શું થઈ ગયું તો કે નફો થઈ ગયો ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે જો પાંચ પેન વેચવાથી છ પેનની મૂળ કિંમત ઉપજે છે તો કેટલા ટકા નફો થયો ગણાય તો જો પાંચ પેન વેચવાથી એટલે પાંચ પેનની શું થઈ જશે વેચાણ કિંમત છ પેનની મૂળ કિંમત ઉપજે છે એટલે છ પેનની મૂળ કિંમત હવે એસપી સીપી નો ગુણોત્તર મેળવશો એટલે શું થશે તો કે તો તો આપણી મૂળ કિંમત કેટલી છે તો કે મૂળ કિંમત છે એકનો શું થયો તો કે વધારો થયો બરાબર છે કેટલા આવશે તો કે ગુણા સો અપૂર્ણાંકમાં કેટલું થશે તો કે અપૂર્ણાંકમાં એક ભાગા પાંચનું મૂલ્ય કેટલું થશે તો કે વીસ ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન શું કહે છે તો કે જુઓ બાર પેનની વેચાણ કિંમત એ પંદર પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો આ વેપારમાં શું કહે છે તો કે આ વેપારમાં કેટલા ટકાનો નફો થયો ગણાય તો જો બાર પેનની વેચાણ કિંમત એટલે કે બાર પેનની વેચાણ કિંમત એટલે બાર પેનની એસપી કોના બરાબર છે તો કે પંદર પેનની મૂળ કિંમત બરાબર છે હવે એસપી અપોન સીપી નો ગુણોત્તર મેળવશો એટલે કોણ થશે તો કે ભાઈ એસપી સીપી બરાબર પંદર વાયગા બાર ત્યાંથી છેદ કેટલા થશે તો 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 જો સોરી અને ગુણોત્તર તમને મળી ગયો કેટલો કેટલો કે બેઝ છે કે બેઝ તમારો મૂળ કિંમત ચાર છે કેટલો વધારો થયો તો કે એકનો વધારો ગીણા સો હવે એક ભાઈગા ચાર એક ભાઈગા ચાર એટલે અપૂર્ણાંકમાં કેટલા થાય પચીસ ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો દાખલો શું કહે છે તો જો એક દુકાનદાર સાઠ બુક વેચતા ચાલીસ બુકની મૂળ કિંમત જેટલો નફો થાય તો નફાની ટકાવારી શોધો જોજો ખાસ પેટર્ન બદલાઈ ગઈ આપણે શું કીધું હતું તો કે ભાષાને પકડો ખાલી શું કહે છે તો કે ચાલીસ બુકની મૂળ કિંમત જેટલો નફો થાય તો પેલા નફાનું સૂત્ર શું હતું તો કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અને કેટલી તો કે ચાલીસ બુક ની મૂળ કિંમત જેટલો નફો થાય તો ચાલીસ બુકની મૂળ કિંમત એટલે શું થશે સીપી હવે વેચે છે કેટલી બુક તો જો એકસો સાઈઠ બુક વેચે એનો મતલબ શું થયો તો કે એકસો સાહીઠ બુક વેચી એટલે એકસો ને બુક એને ખરીદી હશે બરાબર છે એકસો ને બુક એને વેચેલી છે એનો મતલબ શું થયો તો કે ને સાહીઠ બુક એને ખરીદી હશે એટલે કે એકસો સાઠ બુક એને વેચી છે તો સામે એને એકસો સાઠ બુક શું હશે ખરીદી છે હવે શું કરવાનું તો કે સાદરૂપ આપી દીધું તો કે એકસો સાઈઠ એ માઇનસ છે સામેની બાજુ જાય એટલે શું થશે તો કે ચાલીસ સીપી વત્તા એકસો ને સાઠ સીપી બરાબર કેટલા થશે એકસો ને સાઠ એસપી હવે એકસો સાઠ વત્તા ચાલીસ એટલે જવાબ કેટલો આવશે તો કે બસો સીપી બરાબર એકસો ને સાઠ એસપી હવે સીપી અપોન એસપી મેળવશો એટલે શું થશે તો જો સીપી ક્યાં જશે નીચે જશે એટલે એસપી અપોન સીપી બરાબર શું થશે બસો ભાઈ ગા એકસો સાઈઠ તો આપણું બેઝ કેટલો છે તો કે બેઝ આપણી પાસેથી એકસો સાઈઠ નો એકસો સાઈઠ થી કેટલા વધતા વધારો શું સૂચવે છે તો કે વધારો નફો સૂચવે છે તો કે જો એકસો સાઈઠ થી બસો એટલે ચાલીસ રૂપિયાનો શું થયો નફો થયો ગુણા કેટલા થશે સો બાકી આ પ્રકારનો દાખલો તમે સો માનીને ગણી શકો પણ એ ગણતરી થોડીક લાંબી પડશે બરાબર છે શોર્ટકટ આ જ છે બાકી સો માનીને દાખલો ગણો હોય તોય તમે દાખલો ગણી શકો પણ એની ગણતરી થોડીક લાંબી પડશે હવે જો આના છેદ ઉડાડશો એટલે શું થશે તો જો ચોકે ચોકે સોળ એટલે એક ભાઈગા ચાર આવશે અને અપૂર્ણાંકમાં એક ભાઈગા ચારનું મૂલ્ય એટલે કેટલા થાય પચીસ ટકા નફો થાય કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બીની અંદર ફરીથી એકવાર સાદરૂપ સમજો સાદુરૂપમાં શું કીધું છે તો કે તમને એવું કીધું છે કે ભાઈ એકસો સાઈઠ બુક વેચતા શું થાય છે તો કે એકસો સાઠ બુક વેચતા એને ચાલીસ બુકની મૂળ કિંમત જેટલો નફો થાય તો એકસો સાઈઠ બુક વેચેલી છે એનો મતલબ શું થયો તો એકસો સાઈઠ બુક વેચે છે તો એકસો સાહીઠ બુક શું કરશે એકસો સાહીઠ બુક ખરીદશે અને કોના જેટલો નફો છે જો આ નફો કીધો એટલે મેં નફાનું સૂત્ર વાપર્યું કે એસપી માઇનસ સીપી કોના જેટલો નફો થાય છે તો કે ચાલીસ બુકની મૂળ કિંમત જેટલો નફો થાય તો ચાલીસ બુકની મૂળ કિંમત એટલે શું થઈ ગયું સીપી હવે આ છે એને સામેની બાજુ લઈ જાવ એટલે ચાલીસ વખત સીપી બરાબર કેટલા થશે તો કે એકસો સાહીઠ એસપી હવે એસપી અપોન સીપી નો ગુણોત્તર મેળવશો એટલે શું થશે તો કે એસપી અપોન સીપી બરાબર કેટલા થશે તો કે બસો ભાઈગા એકસો ને સાઠ હવે જુઓ તો બેઝ કેટલો છે તો કે બેઝ મારી પાસે છે એકસો કેટલો વધારો થાય છે તો કે ચાલીસનો વધારો થાય છે કેટલા તો કે છેદ ઉડાસો એટલે કેટલા થશે તો કે ચાલીસ ગુણ્યા ચાર એટલે એકસો ને સાઈઠ તો અપૂર્ણાંકમાં મૂલ્ય આવ્યું એક ભાગગા ચાર ગુણા સો જો સાદુરૂપ આપશો તોય જવાબ પચીસ ટકા જ આવશે કારણ કે પચીસ ચોકુને કેટલા થાય સો અને જો ડાયરેક્ટ યાદ હોય કે એક ભાગગા ચાર તો એક ભાગ્યા ચારનું મૂલ્ય કેટલું થશે પચીસ ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર આના આગળના દાખલા જે છે એની આપણે ચર્ચા કરશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી જય